હવે સાબરમતી સેન્ટ્રલ જેલમાં શ્રીફળ લઈ જઈ શકાશે. જી હા, પહેલા સુરક્ષાના કારણોસર જેલમાં શ્રીફળ લઈ જવા પર પ્રતિબંધ હતો. જો કે આ પ્રતિબંધને હટાવવા માટે હાઈકોર્ટમાં અરજી કરાઈ, જેની સુનાવણી કરતા કોર્ટે સાબરમતી સેન્ટ્રલ જેલમાં શ્રીફળ લઈ જવા પર પ્રતિબંધને હટાવી દીધો છે. અરજદારે જેલમાં શ્રીફળ લઈને જવું હાનિકારક ન હોવાનું અરજીમાં જણાવ્યું. કોર્ટે અરજી ગ્રાહ્ય રાખતા હવે આ ચુકાદો સંભળાવ્યો છે. દિવાળીમાં છેલ્લા દિવસોમાં તમે જો ફરવા જવાનું આયોજન બનાવવાના છો તો તે તમારા બજેટ પર ભારે પડી શકે છે, કેમ કે એરફેર ટેક્સી ભાડામાં હવે દેખાય છે દિવાળી ઇફેક્ટ. જી હા, અન્ય દિવસોની તુલનાઓ કરતા એરફેરમાં 6 ગણો વધારો છે, તો ટેક્સી ભાડાની અંદર પણ 30% વધારો થયો છે. દિવાળીનો તહેવાર નજીક આવશે તેમ તેમ હજુ પણ ભાડું વધે તેવી શક્યતા. અમદાવાદથી મુંબઈની વાત કરીએ, સામાન્ય દિવસોમાં વન વે એરફેર ₹1500 થી 2000 આસપાસ હોય, પરંતુ દિવાળીના પૂર્વ સંધ્યાની જો વાત કરીએ તો 9300 સુધી પહોંચી ગયું છે એરફેર, જે 10500 સુધી પણ પહોંચે તેવું મનાય છે. અને રસપ્રદ વાત તો એ છે કે દુબઈ જવાની મોટા ભાગની વન વે ટિકિટ જે 8500 થી 9000 છે, જે દુબઈ કરતા મુંબઈનું એરફેર હવે વધુ લાગશે. આવી જ રીતે પ્રાઇવેટ ટેક્સીના ભાડામાં પણ વધારો થશે. 8 વ્યક્તિ બેસી શકે તેવી કારનું પ્રતિ કિલોમીટર ભાડું 16 સુધી પહોંચી ગયું છે, જે સામાન્ય દિવસોમાં 13 હોય છે. રણમેદાનમાં પરિવર્તિત થઈ જાય છે, જ્યાં કાયદા અને વ્યવસ્થાના રક્ષકે જ રક્ષકની સરેઆમ ધોલાઈ કરી નાખી. જ્યાં પટણાની વાત કરીએ, નારાજ અને વિફરેલા પોલીસ કર્મીઓએ શહેરી વિસ્તારના એસપી અને ગ્રામીણ વિસ્તારના એસપીને દોડાવીને ફટકાર્યા છે. આ ઘટના બાદ પોલીસે 10 રાઉન્ડ ગોળીબાર પણ કર્યો, જેના લીધે પટનામાં પોલીસ લાઇન રણમેદાન બની ગયું. ટોળાના હુમલા બાદ શહેરના પોલીસ એસપી અને ગ્રામીણ વિસ્તારના એસપીને ઘટના સ્થળેથી ભાગવું પડ્યું. આ હુમલામાં પોલીસની ગાડીની પણ તોડફોડ કરવામાં આવી છે, જેના લીધે પોલીસ વાહનોને નુકસાન થયું છે. મહત્વનું છે કે પોલીસ લાઇનમાં મહિલા કોન્સ્ટેબલનું મોત થયું છે, જેના લીધે સાથી પોલીસ કર્મચારીઓમાં નારાજગી જોવા મળી છે. પોલીસ કર્મચારીઓએ ફરજ પર કેટલાક સવાલો પણ ઉઠાવ્યા છે. અમેરિકા તરફથી ભારતને મોટો ફટકો પડ્યો છે. અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 50 જેટલી ભારતીય પેદાશો પરથી જકાત મુક્તિનો લાભ હટાવી દીધો છે, જેમાં મુખ્યત્વે હેન્ડલૂમ અને કૃષિ ક્ષેત્રની પેદાશોનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે અમેરિકાની જીએસપી સિસ્ટમનો ભારતને મોટો લાભ મળે છે, ત્યારે ટ્રમ્પના આ નિર્ણયથી ભારતના લઘુ અને મધ્યમ વેપાર ઉદ્યોગોને મોટી અસર થશે. 1 નવેમ્બરથી તાત્કાલિક અસરથી આ નિર્ણયનો અમલ કરી દેવાયો છે. મોસ્ટ ફેવર્ડ નેશન માટેની જકાતો લાગુ કરી દેવાય છે. જનરલાઇઝ સિસ્ટમ ઓફ પ્રેફરન્સીસ પ્રોગ્રામ અમેરિકાની સૌથી મોટી અને જૂની વેપાર સિસ્ટમ છે. દેશના આર્થિક વિકાસ માટે આ સિસ્ટમ શરૂ કરાઈ છે, જેમાં પસંદગીના હજારો દેશના ઉત્પાદનોની આયાતોને કરમુક્તિ આપી છે. તાપીમાં રહેતા એક વેપારીએ હાથ બનાવટના અજાયબ ઘડાઓનો સંગ્રહ કર્યો છે. આ ઘડા ચિનાઈ માટી અને તાંબા પિત્તળની હાથ બનાવટમાંથી તૈયાર થયેલા છે. લગભગ 100 થી 125 વર્ષ પહેલા ઘડતર પામ્યા છે આ ઘડા. આ ઘડાનો સંગ્રહ કરી આ વેપારીએ આપણી પારંપરિક જાહો જલાલીની યાદ તો અપાવી, સાથે સાથે આપણી સંસ્કૃતિને ફરી ઘૂંટી બતાવી. તાપીમાં રહેતા આ વેપારી, જેઓ લુપ્ત થતી સંસ્કૃતિ અને આપણી પારંપરિક જાહો જલાલીના પ્રતીક સમા આ ઘડાઓથી લોકોને માહિતગાર કરી રહ્યા છે. વિસરાઈ ગયેલી સંસ્કૃતિ અને તાતુકલાની યાદ અપાવતા ચિનાઈ માટી અને તાંબા પિત્તળની ધાતુમાંથી બનાવેલા આ ઘડા, જે પહેલા આપણી છત અથવા તો રસોડાનું આભૂષણ કહેવાતું હતું, ત્યારે પુરાતન ઘડાઓની આ પુરાતન પરંપરાને ઠંડા પીણાના વ્યાપાર સાથે જોડાયેલ પ્રેમાભાઈએ જાળવી રાખી છે. અને લગભગ 100 થી 125 વર્ષ પહેલા ઘડ પામેલા ત્રાંબા જેવી ધાતુઓના ઘડાનો સંગ્રહ કર્યો છે. આવી કોઈ જગ્યા જોવા મળતી નથી, એ જોઈને મને બહુ લાગણે છે અને બહુ સારું લાગ્યું કે અહીંયા આવી બધી મોટી વસ્તુઓ જોવા મળે, જે લોકો કોઈને ખબર બી નહીં હોય કે આવી જમાનામાં કોઈ વાપરતા હતા, કોઈ જોઈ બી નહીં હોય એવી લચ્છુભાઈ આજે મૂકી રાખે છે, બહુ સારું છે. વ્યાપારી પ્રેમાભાઈએ સંગ્રહિત કરેલા ઘડાઓ હવે ઘરેણું બની ગયા છે. લોકો માટે આ ધાતુના અજાયબ ઘડાઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ધાતુના ઘડાઓના ઘાટ અને ખૂબીઓ બાબતે લોકો પ્રેમાભાઈને ઉત્સુકતાવશ પ્રશ્ન કરી રહ્યા છે. જોકે ઉત્સુકતા તો થાય એમ જ છે, કારણ કે આ ઘડાઓ 20 થી 25 કિલો જેટલું ભારેખમ વજન ધરાવે છે. અને નવાઈની વાત એ પણ છે કે તેમાં એક પણ સાંધો જોવા નથી મળતો.
મારા પાસે ઘડા પિત્તલના તાંબાના એન્ટીક 25-30 કિલોનો એક એક ઘડો છે ને એમાં કોઈ પણ સાંધો નથી, ઐતિહાસિક ધરોહર છે. આજના યુગમાં આવા માટલા કે આવા શોધેલા નથી મળતા. આજના ઝડપી અને ટેકનોલોજીના યુગમાં આપણી સંસ્કૃતિ લુપ્ત થતી જાય છે તે સ્થિતિમાં વ્યાપારી પ્રેમાભાઈએ સંગ્રહિત કરેલ ચિનાઈ માટી અને તાંબા પિત્તળની હાથ બનાવટના ઘડા આપણા અમૂલ્ય વારસાની યાદ તો અપાવી જ જાય છે, સાથે સાથે તે આવનાર પેઢી અને યુવાનો માટે જરૂરથી પ્રેરણારૂપ બને તેમ છે. બ્યુરો રિપોર્ટ, નરેન્દ્ર ભુવેચિત્રા, ન્યૂઝ 18 ગુજરાતી.